હાલ લગ્ન સરાની સીઝન ચાલતી હોય છે ત્યારે રાજકોટ ખાતે જેઠાભાઈ રાવાણીની પુત્રી અને પુત્રના લગ્ન પ્રસંગે આવતા મહેમાનો અને જાનૈયાઓને કન્યાના માતાપિતા દ્વારા પક્ષીઓને બચાવો અભિયાનને સાર્થક બનાવવા માટે ચકલીના માળા આપે સ્વાગત કરવામાં આવ્યું. રાજકોટ શહેરના કોઠારિયા મેઇન રોડ પાસે ન્યૂ સુભાષ 5માં રહેતા જેઠાભાઈ રામાણીની પુત્રી પૂનમના લગ્ન રાજકોટના રહેવાસી મહેશભાઈ રાઘવાણીના પુત્ર રવિ સાથે આજરોજ નિર્ધારિત કરવામાં આવેલા હતા, જેમાં જાનૈયાઓએ ચકલી બચાવો અભિયાનને સાર્થક કરવા માટે પક્ષીનો માળો આપીને સ્વાગત કરવામાં આવ્યું હતું. જેઠાભાઈ રામાણીની પુત્રી પૂનમ અને પુત્ર મનોજના લગ્ન પ્રસંગમાં સૌ સગા વાલાઓને નિમંત્રણ પાઠવવામાં આવેલ હતું, ત્યારે આજરોજ પુત્રી પૂનમની જાનમાં આવેલા જાનૈયાઓને પક્ષીના માળા આપીને સુસ્વાગતમ કરવામાં આવ્યું હતું. આમ તો સૌ લોકો લગ્ન પ્રસંગમાં કોઈ પણ જાતની ચીજની ઘટત ન રહી જાય તે માટે તેઓ તમામ આયોજન અગાઉથી જ કરતા હોય છે અને અનેક પ્રકારના ખર્ચામાં પણ કરતા હોય છે. ત્યારે જેઠાભાઈએ જણાવ્યું હતું કે અન્ય ખર્ચો કરવા કરતાં પક્ષીઓના જીવ બચી અને આ દિવસોમાં લુપ્ત થતી ચકલીઓ અને પક્ષીઓને બચાવવો એ જ અમારું અભિયાન છે. આ પ્રસંગમાં આવેલા મહેમાનોએ પણ આ અભિયાનને બિરદાવ્યું હતું અને આવેલા સૌ કોઈ મહેમાનોએ આ કાર્યથી સૌ કોઈને ત્યાં ઉજવતા પ્રસંગોમાં આ કાર્યને અચૂક રાખવું જોઈએ તેવી ચર્ચા લગ્ન પ્રસંગ દરમિયાન થવા લાગી હતી, જેથી આવતા દિવસોમાં પણ પક્ષીઓને બચાવવા માટે અંતે તો આપણે મનુષ્ય જ ધ્યાન રાખવું જોશે. પરંતુ જેઠાભાઈનો ઉદ્દેશ કાયમને માટે એ જ કે આપણું જીવન એ જ પક્ષીનું જીવન, જેને લઈને જેઠાભાઈ તેમના પુત્ર અને પુત્રીના લગ્નમાં આવેલા તમામ મહેમાનોને પક્ષી બચાવો અભિયાનનો સંદેશો આપ્યો હતો અને ખોટા ખર્ચાઓ લગ્ન પ્રસંગમાં બાદ કરી પક્ષીઓને બચાવવાનો ઉદ્દેશ આપ્યો હતો. ધીરેન રાઠોડ સાથે હિતેશ કુમાર રાઠોડ, NS ગુજરાત ન્યૂઝ, રાજકોટ.